नमस्कार दर्शक मित्रों, वीटीवी ना विशेष कार्यक्रम संपत्ति सर्जन में हूँ पराग दवे आपनो स्वागत करूँ छू। मित्रों, गया एपिसोड में आपने चर्चा करी थी कि वर्ष 2022 में केवा प्रकार नो फाइनेंशियल प्लानिंग करीने तमे वधु समृद्धि मेळवी शको, वधारे संपत्ति सर्जन करी शको, वधारे वळतर मेळवी शको। त्यारबाद अनेक दर्शक मित्रों ना सवाल आव्या हता कि रिटायरमेंट प्लानिंग पर एक स्पेशल एपिसोड करवामां आवे, कारण के रिटायरमेंट प्लानिंग ने लईने लोकोमां जागृति वधी रही छे। परंतु हकीकत ए पण छे के अर्बन इंडिया में एटले के जे शहरी वस्ती छे तेमांथी मात्र 50% जेटला भारतीयो ज हजु पण रिटायरमेंट प्लानिंग नो निर्णय करे छे, अने तेमांथी सफल थनारानी संख्या तो तेनाथी पण ओछी छे। एटले रिटायरमेंट प्लानिंग केवा प्रकारे करवू जोईए, केवा प्रकारनो प्लानिंग आदर्श रिटायरमेंट प्लानिंग कही शकाय, केटला टका वळतर मळे तो तमारू रिटायरमेंट प्लानिंग योग्य गणी शकाय, अने रिटायरमेंट प्लानिंग माटे कया कया विकल्पो उपलब्ध छे, आ तमाम बाबतो अंगे चर्चा करवी आवश्यक छे। तेथी आजे आपणी साथे आ विषय चर्चा करवा माटे स्टुडियो में जोड्या छे अपना निवेशना फाउंडर रशेश उपाध्याय अने फाइनेंशियल एडवाइजर आशीष रांडे। आपनुं स्वागत छे रशेश भाई अने आशीष भाई। सौथी पहेला तो रशेश भाई, तमे घणा वर्षोथी फाइनेंशियल जे प्लानिंग छे, फाइनेंशियल कंसल्टिंग तेनी साथे संકળાયેલા છો, તો કેવા પ્રકારનો બિહેવિયર આપ જોઈ રહ્યા છો? લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગને લઈને કેટલા જાગૃત છે અને કેટલી સફળતા મેળવતા હોય છે? થેન્ક યુ પરાગભાઈ, તમે મને આ ટોપિક માટે બોલાવ્યો સ્પેશિયલી, કારણ કે આ બહુ જ શું કહેવાય જ્વલનશીલ છે ટોપિક। કારણ કે જો રિટાયરમેન્ટ પ્લાનિંગનું આપણે પ્લાનિંગ ન કરીએ તો આગળ જતા બહુ મોટી મુશ્કેલીઓ આવવાની છે। એના એકાદ બે એક્ઝામ્પલ સાથે આપણે સ્ટાર્ટ કરીએ। અત્યારે આપણે લાસ્ટ જનરેશન છીએ જે 25-45 વર્ષની એજવાળા છે, કે જે પપ્પા મમ્મીનું પણ સાંભળે છે અને છોકરાઓનું પણ સાંભળે છે। આપણા પછીની નેક્સ્ટ જનરેશન છે એ આપણી સાથે રહેવાની નથી, કારણ કે આપણે બધા પહેલાં જેમ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા તે વખતે રિટાયરમેન્ટ પ્લાનની જરૂર નથી પડતી, પણ હવે આપણે બધા ન્યુક્લિયર ફેમિલીમાં રહીએ છીએ અને છોકરાઓ હાયર એજ્યુકેશન લઈને બહાર જવાના છે, જેથી કરીને રિટાયરમેન્ટ પ્લાન વધારે જરૂરી છે। અને જેમ જેમ આપણે મોટા થઈશું આપણી એજ વધશે, તે દિવસે આપણા સોર્સ ઓફ ઇન્કમ ઘટતા જશે। અને આપણે અત્યારે ભારત એવા દેવા દેશમાં છીએ કે જ્યાં રિટાયરમેન્ટમાં ગવર્મેન્ટ આપણને કોઈ સહાય આપતી નથી, એટલે જેથી કરીને આપણે જે બચત કરી હશે જે જવાનીમાં એ જ બુઢાપામાં અથવા તો આપણા પોતાના રિટાયરમેન્ટમાં ચાલશે। રાઈટ, તો અશીભાઈ, રિટાયરમેન્ટ પ્લાનિંગ કેવી રીતે લોકો કરતા હોય છે, કેવી રીતે તમે લોકોને એડવાઇઝ કરતા હો છો, અને જનરલ પરસેપ્શન કેવું છે, લોકો કયા કયા પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને રિટાયરમેન્ટ પ્લાનિંગ કર્યું છે એવું માનતા હોય છે? પરાગભાઈ, થેન્ક યુ વેરી મચ તમે મને અહીંયા ઇન્વાઇટ કરવા બદલ। અને રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશે જે તમે આ જે સબ્જેક્ટ લીધો છે એ બહુ ખરેખર બહુ જ વેલિડ સબ્જેક્ટ છે આજના કરંટ સિચ્યુએશનની અંદર। અને પરાગભાઈ, બીજું એ કહેવાનું કે આપણે જનરલી કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, રિટાયરમેન્ટ હોય છે, પણ મોટાભાગના જે આપણા ઇન્વેસ્ટમેન્ટ છે, ઇવન એજ્યુકેટેડ લોકો આપણા જેવા પણ આપણે ગોલ બેઝડ ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી હોતા। તો આપણે પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને પછી આપણે નક્કી કરીએ છીએ કે આપણો ગોલ શું છે। એટલે પહેલા તો આપણે આપણા માઇન્ડસેટને થોડો ચેન્જ કરવાની જરૂર છે, અને આપણે એ વિચારવાની જરૂર છે કે જો મારા રિટાયરમેન્ટ છે એની અંદર મારા ગોલ શું છે, અને ઇન્ફ્લેશનનો જે દર છે, જે મોંઘવારીનો જે દર છે અત્યારે 4.9% એઝ પર ધ ગવર્મેન્ટ ડેટા, એ પ્રમાણે આપણે જોઈએ તો દર 7 વર્ષે આપણા જે ખર્ચા છે એ 50% વધવાના છે, અને દર 15 વર્ષે આપણા ખર્ચા જે છે એ ડબલ થવાના છે। એટલે એને હિસાબે જો આપણે ગોલ બેઝ પ્લાનિંગ નહીં કરીએ તો પછી આપણે આપણું જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે આગળ જતા આપણને ઘણી તકલીફો પડી શકે છે એની અંદર। આની અંદર જનરલી જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતા હોય છે એ લોકોના હોરાઇઝન, ટાઈમ હોરાઇઝન પ્રમાણે ડિસાઇડ થતા હોય છે। દાખલા તરીકે મારી પાસે કોઈ ક્લાયન્ટ આવે છે કે ભાઈ મારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું છે, તો પહેલો પ્રશ્ન એ હોય છે કે ભાઈ તમારી પાસે તમારી ઉંમર શું છે, એટલે રિટાયરમેન્ટ અને તમારી વચ્ચેનો ગેપ કેટલો છે। દાખલા તરીકે 30 વર્ષની ઉંમર હોય તો 30 વર્ષની ઉંમર માટે એની પાસે હજુ બીજા 30 વર્ષ છે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવા માટે। તો એવા કેસમાં અમે લોકો એને સ્ટોક્સ છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એની અંદર નું જે એસેટ એલોકેશન છે વધારે પ્રમાણમાં કરાવતા હોઈએ છીએ। એટલે સ્ટોકની અંદર તમારે વધારે પૈસા નાખી શકો કે ફંડામેન્ટલી સારા સ્ટોકમાં કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર તમારા મોટાભાગના રોકાણ તમે કરી શકો છો। અને જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ એ જે પર્સન્ટેજ રેશિયો છે એ તમારો ઇક્વિટીમાંથી ડેટની તરફ તમે ટ્રાન્સફર કરી શકો છો। મોટાભાગના લોકો શું કરતા હોય છે કે મારી પાસે આજે 10 લાખ રૂપિયા આવ્યા તો મેં 10-10 લાખ રૂપિયા મારી ઈચ્છા પ્રમાણે નાખી દીધા। આની અંદર જો જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા કહું તો એ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા એ રીતે છે કે 100 - એજ એટલું તમારું ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ। દાખલા તરીકે તમારી ઉંમર 30 વર્ષની છે તો 100 -
30 એટલે 70% તમારા પૈસા પોર્ટફોલિયોમાં ઇક્વિટીમાં હોવા જોઈએ અને 30% તમે ડેટમાં રાખો તો ચાલે. તમારી ઉંમર 40 વર્ષની છે તો 100 - 40 એટલે 60% તમારા પૈસા જે છે એ ઇક્વિટીમાં હોવા જોઈએ. એનું કારણ એ છે કે જેમ જેમ આપણે રિટાયરમેન્ટને અપ્રોચ કરીશું એમ એમ આપણે આપણું પર્સન્ટેજ ઇક્વિટી એલોકેશન છે ધીરે ધીરે ઓછું કરીશું. ભલે આપણે જનરલી લોકોને શું થતું હોય છે કે 35 વર્ષ કે 40 વર્ષની ઉંમર પછી એ વધારે પૈસા કમાવાના ચાલુ કરે. સ્ટાર્ટિંગમાં જેને કરિયર એનું ચાલુ થયું એટલે પૈસા ઓછા મળતા હોય, પછી એના પૈસા એને વધારે મળવાના ચાલુ થાય. એટલે એ વખતે શું થતું હોય છે કે એ વખતે એને મોટા પૈસા આવતા હોય છે, પણ એલોકેશન પર્સન્ટેજ પ્રમાણે કરવાનું રહે છે. એટલે સૌથી પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે આપણા એજથી આપણી પાસે સમય કેટલો છે અને આપણી પાસે પૈસા કેટલા છે, એ બે વસ્તુના આધારે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ રીતનું પ્લાનિંગ કરીએ. રશુભાઈ, રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે મુખ્ય મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપલબ્ધ છે, પોસ્ટ ઓફિસની અમુક સર્વિસીસ પણ ઉપલબ્ધ છે, એફડી પણ ઘણા લોકો કરતા હોય છે. છેલ્લા વર્ષોમાં કેવા પ્રકારનું પરિવર્તન તમે જોઈ રહ્યા છો અને કયા વિકલ્પો લોકો માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે? ખાલી જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ રિટાયરમેન્ટ પછી તો કરવાના છે જ બરાબર, કારણ કે આપણી પાસે તે વખતે બહુ મોટી કોર્પસ આવશે, કીટી આવશે, કારણ કે આપણે આપણી જવાનીમાં જે પૈસા બચાયા હશે એ રિટાયરમેન્ટ પ્લાન વખતે મૂકવાના છે. તે વખતના બેસ્ટ ઓપ્શન છે એક SCSS એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે. એટલે અત્યારે જે વાત કરી રહ્યા છો એ જે લોકો ઓલરેડી રિટાયર થઈ ગયા છે અથવા તો થવાની તૈયારીમાં છે એમના માટેનું છે અત્યારે આ, બરાબર, કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે બરાબર, કે જેના અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે અત્યારે 7.40%. કસ્ટમર એમાં 15 લાખ રૂપિયા, એટલે નિવેશક એમાં 15 લાખ રૂપિયા મિનિમમ મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, 1000 રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા સુધીનું બરાબર. 5 વર્ષનું એમાં લોકિંગ હોય છે અને 3 વર્ષ પછી એના પછી એક્સટેન્ડ કરી શકે છે, અને જે દિવસે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું તે દિવસથી એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ મળતો થશે અને હર ક્વાર્ટરલી વ્યાજ મળશે. એક આ ઇન્વેસ્ટમેન્ટનું ઓપ્શન છે. બીજું ઓપ્શન છે પ્રધાનમંત્રી વય વંદના યોજના, PMVVY કહેવાય છે બરાબર. ઈ LIC મેનેજ કરે છે આખું ફંડને, એના અંદર 10 વર્ષનું લોકિંગ હોય છે બરાબર. એના અંદર મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી અને યરલી એવી રીતના રેટ ઓફ ઇન્ટરેસ્ટ લઈ શકાય છે. જેને જેવી રીતના લેવું હોય એ પ્રમાણે બધા ટાઈપના ઓપ્શન અવેલેબલ છે. 7.5 થી 8.8% આસપાસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ પડે છે અને જે દિવસે આપણે પૈસા મૂકીએ છીએ તે દિવસથી એને ઈ ફિક્સ મેચ્યોરિટી પ્લાન પ્રમાણે ત્યાર સુધી 10 વર્ષ સુધી ઈ ફિક્સ પૈસા આવતા રહેશે અને એની પણ મેક્સિમમ લિમિટ 15 લાખ રૂપિયા વ્યક્તિ દીઠ છે. એના પછી રિટાયરમેન્ટ માટે આપણે પ્લાનિંગ કરી શકીએ MIS છે પોસ્ટનું, પણ એના અંદર ખાલી 4.5 લાખ રૂપિયાની લિમિટ છે એક જ વખત માટે અને એના અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6.6% જ છે અને એના અંદર જે આપણે ગણીએ તો એવરી મંથલી તમે ઇન્ટરેસ્ટ મળી શકે છે. આ બધી જ આવક ટેક્સેબલ છે બરાબર. એના ઉપર પછી જેમ કે ફિક્સ રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટમાં જવું છે તો RBIના ફ્લોટિંગ રેટના બોન્ડ્સ છે કે જે 7.15% રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે છે. એના અંદર 7 વર્ષનું લોકિંગ છે. મિનિમમ 1000 રૂપિયાથી પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ થઈ શકે છે, પણ 10000 રૂપિયા પહેલી કીટી પછી 10000ના ગુણાકારમાં 11000-12000 એવી રીતના થઈ શકે. અને એના અંદર અત્યારે ફ્લોટિંગ રેટનો મતલબ એવો છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જો વધશે તો એનામાં વધારો આવશે અને અત્યારે આપણે એવું ગણીએ તો આપણી ઇકોનોમીના સૌથી બોટમ રેટ પર અત્યારે ઇકોનોમી છે તો અહીંયાથી 25 થી 50 પૈસા રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધવાની શક્યતા છે. પણ આમાં એક જ માઇનસ પોઈન્ટ છે કે 7 વર્ષનું લોકિંગ છે એટલે 7 વર્ષ સુધી પૈસા જરૂર ના પડવાના હોય તો એ બોન્ડમાં પૈસા મુકાય અને RBIના છે અને એના અંદર તમને હર 6 મહિને વ્યાજ આવશે. અને એના પછી તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડમાં બેલેન્સ કેટેગરી અથવા તો ઇક્વિટી સેવિંગ ફંડ કેટેગરી કહેવાય કે જેના અંદર એક્સપોઝર ઇક્વિટીનું ઓછું હોય એટલે કે શેરબજાર આધારિત ઓછું હોય પણ સાથે સાથે તમને રિટર્ન્સ ઇન્ફ્લેશનને બીટ કરવાના પણ મળી શકે. આ એક ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન છે. એના સિવાય તમને કેમ કરવું જોઈએ એના પછી જોઈએ છે. રાઈટ, ઓકે. દર્શક મિત્રો, તો ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. જે લોકો રિટાયર થઈ રહ્યા છે, જેઓ રિટાયર થઈ ગયા છે, તેમને કયા કયા પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તેની સરસ માહિતી રશિભાઈ આપી છે. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે મ્યુચ્યુઅલ ફંડમાં કેવા પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી, કેવા પ્રકારે SIP કરવાથી તમે એક મોટી રકમ નિવૃત્તિ સમયે મેળવી શકો તેમ છો. આપ જોતો રહો VTV ન્યૂઝ.
જમ્બાત સ્વાગત છે દર્શક મિત્રો સંપત્તિ સર્જન કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ રિટાયરમેન્ટ પ્લાનિંગ કેવી રીતે કરવું રશેશભાઈ એનપીએસ પણ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી છે નેશનલ પેન્શન સ્કીમ તો તેમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે દરેક વ્યક્તિ તેમાં કરી શકે છે કે કેમ અને તેમાં લગભગ સરેરાશ કેટલું વળતર મળતું હોય છે થેન્ક યુ આ બહુ ગવર્મેન્ટની સ્પેશિયલી બનાવેલી ડિઝાઇન છે કે જેના અંદર લોકોને પેન્શન મળે પણ એના અંદર બે કેટેગરી છે ટાયર વન અને ટાયર ટુ ટાયર વન જે છે એ ગવર્મેન્ટ ઇમ્પ્લોયના માટે છે કે જે ગવર્મેન્ટ એની પગારમાંથી કપાય અને ગવર્મેન્ટ એના વતીનું નાખે પણ ટાયર ટુ જે છે એ એટી સીસીડીમાં એડિશનલ બેનિફિટ આપે છે જે એટી સીમાં 1.5 લાખ રૂપિયો છે એના સિવાય 50,000 છે બરાબર એ 50,000 રૂપિયા તમે જે ઇન્વેસ્ટ કરો છો એ ટેક્સ ફ્રી થાય છે અને એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી એટલે કે તમે સમજો 30 વર્ષના છો હર વર્ષે 50,000 રૂપિયા રોકો છો અને 60 વર્ષની ઉંમરે વચ્ચે તમને 3 જ વખત નીકળવાની છૂટ છે કોઈ ઇમરજન્સી હોય કોઈ મેરેજ હોય અથવા તો આપણે કંઈક ઇમરજન્સી જેવું થયું હોય તો 3 જ વખત નીકળશે અને 30 વર્ષ આપણે પૈસા ભર્યા એટલે કે 15 લાખ રૂપિયા મેં મારી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરી અને તેનું જે મુદત વખતે જે વેલ્યુએશન હશે કારણ કે એમાં પણ ફંડ મેનેજરો છે 7 કંપનીઓ છે એમાં એલઆઈસી છે એચડીએફસી છે કોટક છે આઈસીઆઈસીઆઈ છે આદિત્ય બિરલા છે બરાબર યુટીઆઈ છે આ સાથે સાથે એએમસી જ ઈ ફંડને મેનેજ કરે છે એના અંદર પીએફઆરડીએના રૂલ્સ પ્રમાણે પેન્શનર ફંડના હિસાબે જ ઈ આખું ફંડ મેનેજ થાય છે લો કોસ્ટ પર છે પણ એક જ માઇનસ પોઈન્ટ છે કે તમારે 60 વર્ષ સુધી ઊભા રહેવાનું છે ઓકે 60 વર્ષ પછીના 3 તબક્કામાં પણ તમે એને વધારી શકો 60 થી 65 65 થી 70 અને 70 થી 75 એવી રીતના અને જે ગ્રેજ્યુઇટી આવશે એ તમને ટેક્સ ફ્રી આવશે પણ જે પેન્શન આવશે 60% તમને ગ્રેજ્યુઇટીના રૂપમાં મળશે જે વેલ્યુએશન હશે એની અને 40% જે છે એ પેન્શનના રૂપમાં મળશે અને એ જે પેન્શન આવશે એ ટેક્સેબલ રહેશે લગભગ કેટલું પેન્શન તેમાં મળી શકે તેમ છે એ યોજના મુજબ અને કેટલું આદર્શ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય એ વિકલ્પમાં લોંગ ટર્મ માટે છે ઇન્વેસ્ટમેન્ટ આદર્શ ગણાય કારણ કે એ પણ મ્યુચ્યુઅલ ફંડને જ આપે છે કનેક્ટ બરાબર અને મ્યુચ્યુઅલ ફંડ જેમ વર્કિંગ આપશે એવી રીતના પણ એના અંદર તમે રિસ્ક ફેક્ટર વાઇઝ પણ કરી શકો છો મારે 50% ડેટ અને 50% ઇક્વિટી સાથે એટલે કે 50% ફિક્સ રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ અને 50% ઇક્વિટી સાથે જવું છે એ જ પ્રમાણે તમારે એને જેમ સાહેબે આશીષ સાહેબે કીધું કે 30 વર્ષની ઉંમર છે તો 70% ઇક્વિટી જોઈએ 50 વર્ષની ઉંમર છે તો 50% ઇક્વિટી જોઈએ એવી રીતના પણ તમારે અંદર પોર્ટફોલિયો ચેન્જ કરવો હોય તો યરલી તમે ચેન્જ કરી શકો છો પણ તમને એના અંદર લોંગ ટર્મમાં રહ્યા પછી તમને ઓલમોસ્ટ આપણે ગણીએ તો 15 લાખ રૂપિયાની કેપિટલના 1 CR ની આસપાસ હશે ઓકે ઓકે અશ્વિભાઈ જે લોકો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એક કોર્પસ તૈયાર કરવા ઈચ્છે છે ભંડોળ ભેગું કરવા ઈચ્છે છે તેમના માટે રિટાયરમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડમાં કયા કયા મુખ્ય વિકલ્પ કહી શકાય પરાગભાઈ જે રીતે મેં તમને પહેલા પણ કીધું કે તમારી પાસે જો લાંબો હોરાઇઝન હોય તો તમે વધારે રિસ્ક લઈ શકો છો તમારી પાસે લેવલ પ્લેઇંગ ફિલ્ડ વધારે છે તો એની અંદર તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડની જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે એ દ્વારા તમે એની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો જેની અંદર લાર્જ કેપ ફંડ્સ મિડ કેપ ફંડ્સ અને સ્મોલ કેપ ફંડ્સ અને એ સિવાયના અમુક માઇક્રો કેપ ફંડ્સ છે એટલે લાર્જ કેપ ફંડ્સ તમે જુઓ એ ઇન્ડિયાની મોટામાં મોટી ટોપ 50 કંપનીઝની અંદર ઇન્વેસ્ટ કરે છે મિડ કેપ છે એના પછીની 100 અને સ્મોલ કેપ એના પછીની 100 જે કંપનીઝ છે એની અંદર ઇન્વેસ્ટ કરે છે એટલે સ્મોલ કેપમાં તમારું રિસ્ક મિડ કેપ કરતાં થોડું વધારે હોય મિડ કેપમાં રિસ્ક લાર્જ કેપ કરતાં વધારે હોય અને લાર્જ કેપનું રિસ્ક આ 3ની કમ્પેરિઝનમાં લાર્જ કેપનું રિસ્ક થોડું ઓછું રહે એ સિવાય રશેશભાઈ કીધું એ પ્રમાણે જે બેલેન્સ એડવાન્ટેજ કેટેગરી ફંડ છે જે લોકો રિટાયરમેન્ટ એજની નજીક આવી રહ્યા છે માનીને ચાલો કે જેમ જેમ તમે રિટાયરમેન્ટની એજની નજીક આવો છો એમ તમે શું કરો છો કે તમારે રિસ્ક હવે ઓછું લેવું છે તો બેલેન્સ એડવાન્ટેજ કેટેગરીના જે ફંડ છે એ લોકો કેવી રીતે કામ કરે છે એ લોકોની કાર્યપદ્ધતિ એ રીતે હોય છે કે જેમ જેમ માર્કેટ ઉપર જાય છે અને એના વેલ્યુએશન જે મોંઘા થાય છે તો એ લોકો વેચે છે સ્ટોકને વેચે છે અને પ્રોફિટ બુક કરીને ડેટ ફંડમાં પૈસા ટ્રાન્સફર કરે છે અને જેમ જેમ માર્કેટ નીચે આવે છે એમ એ ડેટના પૈસા ઇક્વિટીમાં ટ્રાન્સફર કરે છે એટલે એનું જે રિટર્ન છે એ ઇક્વિટી ફંડ જેટલું જ્યારે માર્કેટ બહુ તેજીમાં હોય ત્યારે તમને રિટર્ન ઇક્વિટી કરતાં ઓછા લાગે પણ જ્યારે માર્કેટ મંદીમાં હોય ત્યારે એનું જે રિસ્ક છે એ પણ એ ફંડ ઓછું લે છે એટલે એનું જ્યારે દાખલા તરીકે જ્યારે 2020માં કોરોનાની શરૂઆત થઈ અને એ વખતે જ્યારે માર્કેટ તૂટ્યું તો જે બેલેન્સ્ડ એડવાન્ટેજ કેટેગરીના ફંડ હતા એમાં જે મંદી આવી એ ઓછી મંદી હતી અને લાર્જ મિડ કેપ અને સ્મોલ કેપમાં બહુ 50-50% લોકોના જે પોર્ટફોલિયો હતા એ ઓછા થઈ ગયા હતા તો જેમ જેમ તમે રિટાયરમેન્ટને અપ્રોચ કરો છો એમ તમારે તમારી રિસ્કને પણ મેનેજ કરવી
જોઈએ. એ સિવાય તમારી પાસે ઈએલએસએસ કેટેગરીના ફંડ છે જે તમને એટીસીમાં ટેક્સ બેનિફિટ આપે છે, એટલે એ સાથે ઈએલએસએસની આપણે વિગતવાર ચર્ચા કરીશું. દર્શક મિત્રો, હાલમાં સમય થયો છે વિરામનો, વિરામ બાદ આપણે ઈએલએસએસ સ્કીમના જે મ્યુચ્યુઅલ ફંડ છે તેની ચર્ચા કરીશું. સાથોસાથ કેવા પ્રકારે તમે કઈ ઉંમરથી તમારે જે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તેને રિટાયરમેન્ટ માટે સફળ બનાવવા માટે કેવા પ્રકારની પદ્ધતિ અપનાવી જોઈએ તેની પણ ચર્ચા કરીશું. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત છે સંપત્તિ સર્જન કાર્યક્રમમાં. આશીષભાઈ, જે પ્રકારે ઈએલએસએસ ની ચર્ચા આપણે કરી રહ્યા હતા, ઈએલએસએસ માં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે અને કઈ ઉંમર પછી લોકોએ પોતાનું જે રિટાયરમેન્ટ માટેનું ફંડ છે મ્યુચ્યુઅલ ફંડમાં તેને લિક્વિડમાં ડાયવર્ટ કરવાનું શરૂઆત કરવી જોઈએ? બહુ સરસ સવાલ છે. ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ જે છે એના મલ્ટીપલ બેનિફિટ્સ છે. એનો એક મોટા મોટો બેનિફિટ છે કે એટલીસ્ટ 3 વર્ષ સુધીનું લોક ઇન પીરિયડ છે, તો આપણી પાસે એક ડિસિપ્લિન રહે છે કે ભાઈ 3 વર્ષ સુધી તો મારે પૈસા ઉપાડવાના નથી. અમુક વાર લોકો ગભરાઈને પૈસા ઉપાડી લેતા હોય છે ફંડમાંથી, તો એના કારણે એક ડિસિપ્લિન મેન્ટેન રહે છે કે 3 વર્ષનું તો મારે લોક ઇન રાખવું જ પડશે. બીજો આની અંદરનો બેનિફિટ છે કે તમને એટી સી ની અંદર એ તમને ટેક્સ બેનિફિટ આપે છે અપ ટુ 1.5 લાખ રૂપિયાનો. એટલે એ સૌથી મોટામાં મોટો બેનિફિટ છે. એટલે એમાં બંને પર્પઝ સોલ્વ થઈ જાય છે કે માર્કેટની અપસાઇડને પણ હું કેપ્ચર કરી શકું છું અને સાથે સાથે ટેક્સનો બેનિફિટ પણ હું એની સાથે લઈ શકું છું. અને એ સાથે સાથે પરાગભાઈ, મારે તમને એક બીજી વસ્તુ કહેવી છે કે જે પ્રોવિડન્ટ ફંડનો જે બેનિફિટ છે, જે લોકો જોબ કરે છે ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટમાં, જે લોકોનો પ્રોવિડન્ટ ફંડનો બેનિફિટ કંપની તરફથી મળે છે, એની અંદર વ્યાજનો દર 8-8.5% દર વર્ષે ગવર્મેન્ટ ડિક્લેર કરતી હોય છે. ઘણા એમ્પ્લોઈઝ જે છે એ પોતાના પ્રોવિડન્ટ ફંડને વિડ્રો કરી લેતા હોય છે, તો એના કારણે એ વિડ્રો કરીને જો એ ફિક્સ ડિપોઝિટમાં કે બીજી જગ્યાએ પૈસા મૂકશે તો એમને એટલો રેટ ઓફ રિટર્ન મળવાનો નથી. એના કરતાં એ જો એને કન્ટિન્યુ કરે તો એનો ઇન્ટરેસ્ટ જો એની અંદર એડ થતો રહે છે, તો એ બી એક મોટો બેનિફિટ છે. અને એ રિટાયરમેન્ટ પ્લાનિંગનો એક મહત્વનો ભાગ એની અંદર પણ આવશે, કેમ કે તમારી સેલરીના લગભગ 12% જેટલો જે ભાગ છે એ તમારે ટુવર્ડ્સ ધ પ્રોવિડન્ટ ફંડ આપવાનો હોય છે, અને એટલો જ ભાગ જે છે કંપની એની અંદર એડિશન કરતી હોય છે. રશભાઈ, આજે જેનો ઘર ખર્ચ માની લો 25,000 રૂપિયા છે, તો તેના રિટાયરમેન્ટ વખતે માની લો તેની ઉંમર 30 વર્ષ હોય, 25 વર્ષ હોય, રિટાયરમેન્ટ વખતે ફુગાવો કેટલો વધી શકે અને તેને બીટ કરવા માટે કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ? થેન્ક યુ પરાગભાઈ. સૌથી મોટી વસ્તુ છે કે લોકો છે ને પહેલાં એ જ નથી વર્તા સમજતા કે ઇન્ફ્લેશન અથવા તો મોંઘવારી કેવી રીતના ઇફેક્ટ આપે છે. 1960 થી 2021 મારી પાસે ડેટા છે, એ પ્રમાણે એવરેજ ઇન્ફ્લેશન આપણે ગણીએ કે એવરેજ મોંઘવારી દર 7.49% થયો છે. આપણે એવું સમજીએ છીએ કે મોદી સાહેબે 2014 આવતાની સાથે એવું ડિક્લેર કર્યું હતું કે ઇન્ફ્લેશન દર હંમેશા 4-5% વચ્ચે રહેશે, બિલો 5% રહેશે પણ ઉપર 5%ની નહીં જાય. તો આપણે એવું કેલ્ક્યુલેશન કરીએ છીએ કે આવતા વર્ષોની અંદર 6%થી જ મોંઘવારી દર વધશે, બરાબર. તો 6% જો મોંઘવારી દર વધે અને હું મારી ઉંમર જો 30 વર્ષ હોય તો મારે જો જે ઘર આજે 25,000 રૂપિયામાં ચલાવવા માટે 25,000 રૂપિયા જોઈએ છે તો 60 વર્ષે એ જ રૂપિયા 1,43,000 રૂપિયા હશે, રાઈટ. એટલે જો હું આજે 25,000 રૂપિયામાં ઘર ચલાવું છું અને મોંઘવારી દર ફક્ત 6% દરથી વધે, બરાબર, તો તે વખતે મારું ઘર જ ચાલતું હશે, 1,43,000માં હું હોટલમાં નહીં જતો હોઉં. અને તમે એવું વિચારો છો કે જવાનીમાં ખર્ચા વધારે છે અને બુઢાપામાં ખર્ચા ઓછા થશે, તો જવાનીમાં ખર્ચા વધારે છે તો મેડિકલ ઓછું છે અત્યારે, પછી તે વખતે ખર્ચા ઓછા હશે પણ મેડિકલ વધશે, એટલા માટે એ વસ્તુ જરૂરી છે. હવે આપણે જો 1,43,000 રૂપિયા તે વખતે છે 60 વર્ષે આપણો ખર્ચો છે અને તે વખતે 60 વર્ષથી લઈને મારી લાઈફ આયુષ્ય હું 85 વર્ષ ગણું છું, એવરેજ ઇન્ડિયાની લાઈફ આયુષ્ય વર્ષ છે 70 વર્ષ, 69.4 વર્ષ છે. આપણે એવું સમજીએ છીએ જે પ્રમાણે મેડિકલ વધે છે એમ એમ આપણી લાઈફ વધવાની છે. 85 યર્સની એવરેજ એજ થશે ને આપણી જે વખતે, તો આપણે 25 વર્ષ જીવવાનું છે 60 વર્ષના રિટાયરમેન્ટ પછી. તો જો 1,43,000 રૂપિયા તે વખતે આપણી જે જોઈએ છે મંથલી, બરાબર, એના માટે આપણી પાસે તે વખતે 3,89,00,000 રૂપિયા જોઈશે આજના ઇન્વેસ્ટમેન્ટના પર્પઝ પ્રમાણે. અને એ 3,89,00,000 હું એવી રીતના મેં કેલ્ક્યુલેટ ગણ્યા છે કે હું 85 વર્ષે મારી પાસે 1 પણ રૂપિયો બચશે નહીં, 0 થઈ જશે, કારણ કે તે દિવસ પછી એ મોંઘવારી તો વધવાની જ છે, રાઈટ. એટલે 5% દરથી મોંઘવારી વધે તો તે દિવસે મારી પાસે કોર્પસ 0 થઈ જાય. ઓકે, તો તે એચી કરવા માટે કેટલી એસઆઈપી કરવી જોઈએ? હા, હવે જો 3,89,00,000 ને જ હું માઇન્ડમાં રાખું છું કે ભાઈ મારા છોકરાઓનું જે થવું હોય થાય, હું 85
થોડું ઝડપથી સમયનો અભાવ. અચ્છા, હું 85 વર્ષે રિટાયર્ડ થયું, એટલે હું 85 વર્ષે એક્સપાયર થઈ ગયો ત્યારે મારા ઘરમાં જીરો મળે તો પણ ચાલે, તો મારે જો 12% હિસાબે રિટર્ન જનરેટ થાય તો 12,600 રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડે, પણ જો જો માર્કેટ મને સારો સપોર્ટ આપે અને 15% રિટર્ન જનરેટ થાય તો 6,801 રૂપિયાની એસઆઈપી કરવી પડે ફક્ત. રાઈટ. તો દર્શક મિત્રો, તમે જેટલું વહેલું તમારું રિટાયરમેન્ટનું પ્લાનિંગ શરૂ કરશો, જેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરશો, એટલું તમારું નિવૃત્તિ બાદનું જીવન જે છે તે વધારે સરળ બનશે, તમે સ્વમાન ભેર જીવી શકશો. ઉપરાંત દરેક દર્શક મિત્રોને એ પણ વિનંતી છે કે તમે જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે તે ચોક્કસથી લો, કારણ કે ઘણા બધા પરિવારો એવા છે કે જેમની બચતનો મોટો ભાગ કોઈ માંદગીમાં ખર્ચે જતો હોય છે, તો રિટાયરમેન્ટ પ્લાનિંગને સફળ બનાવવા માટે આ પ્રકારના જે તેને સંલગ્ન જે પ્રોટેક્શન છે તે પણ લેવા અનિવાર્ય છે. દર્શક મિત્રો, આપણી સાથે જોડાવા બદલ બંને મહાનુભાવનો આભાર માનીએ છીએ. આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આવતા રવિવારે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો વીટીવી.